अधोकंठ नाड़ी चेताकंठ है, ये अधोकंठ नाड़ी आपका
ले
भाग છે એટલે કે કે ભાગ છે દોસ્તો તો સે કે આ જે ઉષ્ણની વાત છે એ શરીર પર છે તો દેહ માંથી છે પણ જરૂરી ઘટકો છે આ છે એને લઈ લેશે અને એને લઈ આ તળિકા મારફતે વહન પામશે વહન પામશે અને પછી આ છિદ્ર દ્વારા શું થશે તેનો ત્યાગ થશે ઓકે તો આ જે છે ઉષ્ણ આ ઉષ્ણિકા છે એ ઉષ્ણિકા અલગ અલગ જગ્યા પર ગોઠવાયેલી છે તો એ કયા કયા ભાગ પર ગોઠવાયેલી છે અને આ જે ઉષ્ણિકા છે તે ત્રણ પ્રકારની છે બરાબર તો એને આધાર આપણે त्वचीय उत्सर्गिका ग्राही कोषो प्रकाश अने स्पर्श
संवेदी कोषो छे जे ग्राही कोषो तरीके ओळखवामां छे ए आવેલા હોય છે અને શું થાય કે જ્યારે પ્રકાશની તીવ્રતા અને જે સ્પર્શ છે એ સંવેદનાને ગ્રહણ કરે છે અને જમીનની અંદર જો પ્રકાશની તીવ્રતા હોય અથવા તો જમીનની અંદર જે કંપનો છે એ કંપનોથી એ પ્રેરિત થઈ જાય છે તે ઉપરાંત એની અંદર સ્વાદ અંગો પણ આવે છે સ્વાદ બરાબર છે અને એ જે રાસાયણિક પ્રક્રિયાઓથી ઉત્તેજિત થતા હોય છે અને એ મુખના મુખ બાજુ એટલે કે અગ્રભાગમાં આ સંવેદના આવેલા હોય છે એટલે કે જે સંવેદના અંગો છે એ સંવેદના અંગોની બહુ ડિટેલ્સ નથી આપેલી બસ તમારે એટલું યાદ રાખવાનું છે કે એની અંદર પ્રકાશની તીવ્રતા અને સ્પર્શ માટે સંવેદના અંગો આવેલા હોય છે અને જે શ્વાસ સંવેદના અંગો હશે તે એક રાસાયણિક પ્રક્રિયાથી ઉત્તેજિત થશે અને એ અગ્રભાગમાં આવેલા હોય છે તો અહીંયા તમારાથી હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રશ્ન પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે 17 થી 19 માં ખંડમાં પ્રોસ્ટેટ
पेट ग्रंथि सप्तमी उपरेस पाचन અને જાણ નથી કરતો ના છે 17 થી 19 નો સમય અઠારમાં ખંડમાં આપણે પ્રવચન છે પોતે લાગ્યા છે 17 થી 19 માં ખંડ માદા જનન ચક્ર દ્વારા ઉદેશ છે તો આ રીતે
નવપ્રજનનતંત્ર જોવા મળે છે. ઓકે, એટલે કે એક જ પ્રાણીની અંદર શુક્રપિંડ અને અંડપિંડ આવેલા જોવા મળશે અને શુક્રપિંડ અને અંડપિંડ બંને ધરાવે છે એટલે શુક્રસ આપણે ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. પણ આ જે પ્રાણી છે એ પ્રાણીની એક વિશેષતા છે, એની પાસે શુક્રપિંડ અને અંડપિંડ બંને છે, છતાં પણ એ પોતાના શુક્રપિંડ દ્વારા ફલન થતું નથી. એટલે કે આ જે પ્રાણી છે પ્રાણીની વિશેષતા એ છે કે એની પાસે શુક્રપિંડ અને અંડપિંડ બંને હોવા છતાંય અંડપિંડ છે એ અંડકોષો છે એ શુક્રકોષ એટલે કે આ જ અળસિયામાં શુક્રકોષ વડે ફલન થતા નથી. એને ફલન થવા માટે બીજા અળસિયાના શુક્રકોષો છે એના દ્વારા ફલન થાય છે. એટલે કે અહીંયા જે ફલન થાય છે એ પર ફલન પ્રકારનું જોવા મળશે અને એ જે ફલન છે એ કેવી રીતે થાય છે એ આપણે સમજીશું. તો અહીંયા ફલનની ક્રિયા સમજીએ. ફલન, તો ફલન છે એ ફલનની અંદર શું થશે કે કેવી રચના છે તો આપણે વાત કરીએ કે અહીંયા પર ફલન થશે. તો પર ફલન એવી રીતે થશે કે બે અળસિયા છે એક બે અળસિયા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. વિરુદ્ધ દિશામાં ગોઠવાશે એટલે કે આ જો અળસિયું એક અળસિયું છે અને આ બીજું અળસિયું આખું જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.